नमस्ते विद्यार्थीओ, धोरण त्रण में आज आप हिंदी विषय सीखीशू। तमारी पासे हिंदीनी चोपड़ी हसेज तो तमारी हिंदीनी चोपड़ी खोलो। हिंदीनी चोपड़ी में पाना नंबर दस जुओ। पाना नंबर दस ऊपर आपने पाठ पांच आप्यो छे। कयो पाठ आप्यो छे? पाठ पांच वह क्या है। तो आगळना वीडियो में आपने वह क्या है तेना वाक्यो शीख्या हता। तेना शब्दार्थ अने स्वाध्यायनो प्रश्न एक पर शीख्या हता, जे तमने याद हशे। हवे तमे पाना नंबर 11 जुओ। पाना नंबर 11 ऊपर प्रश्न 2, नीचेना वाक्योनु गुजराती करो। प्रश्न 2, नीचेना वाक्योनु गुजराती करो। जुओ, अहीं आपने हिंदी वाक्य आप्या छे, तेनु गुजराती वाक्य करीशुं। तेमां पहेलुं, वह कौन है, तो तेनु गुजराती वाक्य थशे, पेलुं कौन छे। पाछळ प्रश्नचिह्न करवानुं छे, वह कौन है, त्यानी सामे चोपड़ीमां गुजराती वाक्य लखो, पेलुं कौन छे। હવે બીજું જોઈએ, વહ કિશાન હે, એટલે વહ એટલે તે, કિશાન એટલે ખેડૂત, હે એટલે છે। વહ કિશાન હે, તેનું ગુજરાતી વાક્ય થશે, તે ખેડૂત છે, તે ખેડૂત છે। તમારે ચોપડીમાં સરસ અક્ષરે લખવાનું રહેશે। આગળ ત્રીજું, પેડ કે નીચે કુત્તા હે, પેડ કે નીચે કુત્તા હે। તો ત્રીજા વાક્યનું ગુજરાતી વાક્ય લખો, ઝાડની નીચે કૂતરો છે, ઝાડની નીચે કૂતરો છે। હવે ચોથું વાક્ય, માલતી આમ ખાતી હે, તેનું ગુજરાતી વાક્ય થશે, માલતી કેરી ખાય છે, માલતી કેરી ખાય છે। આગળ પાંચમું વાક્ય જોઈએ, જતીન મેરા મિત્ર હે, તેનું ગુજરાતી વાક્ય થશે, જતીન મારો મિત્ર છે, જતીન મારો મિત્ર છે। હવે સ્વાધ્યાયનો પ્રશ્ન 3, પ્રશ્ન 3, નીચેના વાક્યોનું હિન્દી કરો। હવે આપણે ગુજરાતી વાક્યોનું હિન્દી વાક્ય કરવાનું છે। તેમાં પહેલું, આ માછલી છે, તેનું હિન્દી વાક્ય લખો,
यह मछली है। यह मछली है। हवे बीजू वाक्य जुओ। पेलू तळाव छे। तेनु गुजराती वाक्य लखो। वह तालाब है। वह तालाब है। हवे त्रीजु वाक्य लखीशु। केरी खाटी होय छे। तेनु गुजराती वाक्य लखीशु। आम खट्टा होता है। आम खट्टा होता है। आगर चौथु वाक्य। राम निशाळे जाय छे। जो आ निशाळ शब्द छे तेना हिंदी शब्द बे थई शके। शाळा पण थाय अने पाठशाळा पण थाय। तो अहीं राम निशाळे जाय छे तेनुं हिंदी वाक्य लखो। राम शाला जाता है। राम शाला जाता है। हवे आज वाँचवा था ज वाक्यनुं बीजू हिंदी वाक्य लखीशुं। राम पाठशाला जाता है। આપણે બંને રીતે ચોથા વાક્યનું હિન્દી વાક્ય કરી શકીએ છીએ। નિશાળ શબ્દનો શાળા શાલા શબ્દ પણ થાય અને પાઠશાલા પણ લખી શકીએ। એટલે આપણે બંને વાક્ય લખીશું કે રામ પાઠશાલા જાતા હે। રામ શાલા જાતા હે। આ રીતે આપણે બંને વાક્ય લખીશું। હવે પાંચમું વાક્ય। ઝાડ ઉપર વાંદરો છે। તેનું હિન્દી વાક્ય લખો। પેડ કે ઉપર બંદર હે। पेड़ के ऊपर बंदर है। हवे आगर प्रश्न चार। पाठना आधारे नीचेनी खाली जग्याओ पूरो। पाठना आधारे नीचेनी खाली जग्याओ पूरो। તેમાં પહેલી ખાલી જગ્યા માલતી ખાલી જગ્યા ગાતી હે। તો અહીં જવાબ શું આવશે? અહીં જવાબ આવશે ગીત। શું જવાબ આવશે? ગીત। તો તમે પહેલી ખાલી જગ્યાનો જવાબ લખો ગીત। હવે બીજું વાક્ય જોઈએ। સોહન ખાલી જગ્યા પડતા હે। તો અહીં જવાબ શું આવશે? અહીં જવાબ આવશે સોહન કિતાબ પડતા હે। બીજી ખાલી જગ્યાનો જવાબ લખો કિતાબ। હવે આગળ
ત્રીજી ખાલી જગ્યા, ખાલી જગહ કામ કરતી હે। તો જવાબ શું આવશે ત્રીજી ખાલી જગ્યાનો? ત્રીજી ખાલી જગ્યાનો જવાબ આવશે ઔરત। શું જવાબ આવશે? ઔરત। ઔરત કામ કરતી હે। આગળ ચોથું વાક્ય, વહ ખાલી જગ્યા હે। તો ખાલી જગ્યામાં જવાબ શું આવશે? ખાલી જગ્યાનો જવાબ આવશે ક્યાં। વહ ક્યાં હે તેવું વાક્ય આપણે પ્રશ્ન વાક્ય બોલીએ છીએ। તો અહીં ચોથી ખાલી જગ્યાનો જવાબ આવશે ક્યાં। હવે આગળ પ્રશ્ન પાંચ, પ્રશ્ન પાંચ, નીચેના કોઠા પરથી વાક્યો બનાવીને લખો। નીચેના કોઠા પરથી વાક્યો બનાવીને લખો। જુઓ અહીં આપણે વહ અને યહ બે શબ્દ આપ્યા છે। પછી બાજુના ચોરસમાં જોઈએ, છાતા, મછલી, ગાય, પાઠશાળા આ શબ્દ આપ્યા છે। તો આ વહ અને શબ્દો પરથી આપણે વાક્ય બનાવવાના છે, બરાબર? તો જુઓ પહેલા વહનું વાક્ય બનાવીશું। વહ છાતા હે, આ રીતે આપણે બનાવવાનું છે। વહ છાતા હે, તો અહીં તમારે પેન્સિલથી લખી દેવાનું। વહ છાતા હે। હવે આપણે બીજું વાક્ય બનાવીશું યહનું। તો યહનું વાક્ય શું બનશે? બરાબર, યહ મછલી હે, યહ મછલી હે। તો બીજું વાક્ય લખો, યહ મછલી હે। હવે ચાર શબ્દ છે, જુઓ અહીં તમને ચાર શબ્દ આપ્યા છે, એટલે અહીં આપણે ચાર વાક્ય બનશે। હવે ફરી પાછું વહથી વાક્ય બનાવીશું। વહ ગાય હે, તો ત્રીજું વાક્ય લખીશું, વહ ગાય હે। હવે ચોથું વાક્ય લખીશું, તો ચોથું વાક્ય કયું બનશે? ચોથું વાક્ય બનશે, યહ પાઠશાળા હે। તો ચોથું વાક્ય લખો, યહ પાઠશાળા હે। સરસ, હવે તમે પાના નંબર 12 જુઓ। હવે પાના નંબર 12 ઉપર કવિતા 6, પાના નંબર 12 ઉપર આપણને કવિતા આપી છે। કવિતા 6, કવિતા 6 નું નામ છે વર્ષા આઈ। કવિતાનું નામ શું છે? વર્ષા આઈ।
તો સૌથી પહેલાં આપણે કવિતા વાંચીશું. વર્ષા આઈ, વર્ષા આઈ, રીમઝીમ કરતી, ફરફર કરતી. વર્ષા આઈ, વર્ષા આઈ, કાલે કાલે બાદલ છાએ. મોર પપીહા સબકો ભાઈ. ચમચમ કરતી બિજલી ચમકતી. વર્ષા આઈ, વર્ષા આઈ, ઝીમઝીમ કરતી વર્ષા આઈ. તો જુઓ અહીં હવે આપણે આ કાવ્યનું ગુજરાતી પણ શીખીશું, તેનું ગુજરાતી ભાષાંતર પણ કરવાનું છે. તો જુઓ, પહેલું વાક્ય છે વર્ષા આઈ, વર્ષા આઈ. તો વર્ષા શબ્દનો થશે ગુજરાતી શબ્દ વરસાદ. શું થશે? વરસાદ. આઈ એટલે આવ્યો, વર્ષા આઈ એટલે કે વરસાદ આવ્યો. તો જુઓ, તમારે આ હિન્દી વાક્યનું ગુજરાતી વાક્ય તે લીટીની નીચે જ ચોપડીમાં લખવાનું છે, પછી આપણે નોટબુકમાં લખી લઈશું. જુઓ, વર્ષા આઈ, વર્ષા આઈ, આ વાક્યનું ગુજરાતી વાક્ય લખો. વરસાદ આવ્યો, વરસાદ આવ્યો. હવે બીજું વાક્ય, ઝીમઝીમ કરતી, ફરફર કરતી. રીમઝીમ એટલે રીમઝીમ, કરતી એટલે કરતો, ફરફર કરતી એટલે ફરફર કરતો. તો ઝીમઝીમ કરતી, ફરફર કરતી, આ વાક્યનું ગુજરાતી વાક્ય લખો. રીમઝીમ કરતો, ફરફર કરતો. રીમઝીમ કરતો, ફરફર કરતો. હવે ત્રીજું વાક્ય, વર્ષા આઈ, વર્ષા આઈ, એટલે કે તેનું ગુજરાતી વાક્ય થશે વરસાદ આવ્યો, વરસાદ આવ્યો. વર્ષા એટલે વરસાદ, વરસાદ આવ્યો, વરસાદ આવ્યો. હવે આગળનું વાક્ય, કાલે કાલે બાદલ છાએ. કાલે કાલે એટલે કે કાળા કાળા, અને બાદલ એટલે વાદળ. કાળા કાળા વાદળ થયા. કાલે કાલે બાદલ છાય, તેનું ગુજરાતી વાક્ય થશે કાળા કાળા વાદળ થયા. હવે આગળનું વાક્ય જોઈએ, મોર પપીહા સબકો ભાઈ. મોર એટલે મોર, પપીહા એટલે ચાતક, સબકો ભાઈ એટલે કે બધાને ગમે. તો મોર પપીહા સબકો ભાઈ, આ વાક્યનું ગુજરાતી વાક્ય લખો. મોર ચાતક, મોર ચાતક બધાને ગમે. મોર ચાતક બધાને ગમે. હવે આગળ વાક્ય જોઈએ, ચમચમ કરતી બિજલી ચમકતી.
આપણે આ વાક્યનું ગુજરાતી વાક્ય લખો. ચમચમ કરતી વીજળી ચમકે. ચમચમ કરતી વીજળી ચમકે. વર્ષા આવી. એટલે વરસાદ આવ્યો. રીમઝીમ કરતો વરસાદ આવ્યો. હવે તેના શબ્દાર્થ જોઈશું. વર્ષા એટલે વરસાદ. બાદલ એટલે વાદળા. બિજલી એટલે વીજળી. પપીહા એટલે ચાતક અથવા પપૈયો. પપીહા એટલે ચાતક અહીં પક્ષીના અર્થમાં છે, એટલે પપીહા એટલે ચાતક. કાલે કાલે એટલે કાળા કાળા. ને ભાઈ એટલે ગમે. તો વિદ્યાર્થીઓ હવે તમે લેસન નોંધી લો. તમારે લેશનમાં આજે આપણે જે વિડીયોમાં પાઠ 5નો સ્વાધ્યાય અને પાઠ 6નું કાવ્ય અને તેનું ગુજરાતી ભાષાંતર શબ્દાર્થ શીખ્યા તે તમારે નોટબુકમાં લખવાનું છે.